નમસ્કાર વિદ્યાર્થી મિત્રો રાજુ મેકવાનની ગુજરાતી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સરહૃદય હાર્દિક સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો આજે આપણે ગુજરાતી કહેવત કથા અંતર્ગત એક નવી કહેવત એ કઈ કથાને આધારે પ્રયોજવામાં આવે છે એ કથાની આજે આપણે ચર્ચા કરવાના છીએ તો કહેવત છે બાલ મિત્રો ટપ ટપથી કામ છે કે મમ મમથી તો ચાલો દોસ્તો કહેવત કથા સાંભળવા માટે તૈયાર થઈ જાઓ કહેવત છે ટપ ટપથી કામ છે કે થી એક ગામમાં એક માજી રહેતા હતા તેઓ ખૂબ ઘરડા હતા એકલા જ રહેતા હતા દીકરા દીકરી કોઈ જ ન હતું માજી નાના મોટા કામકાજ કરતા થોડું ઘણું કમાતા એમને પોતાને બે સમય જમવા જેટલું તેઓ કમાઈ લેતા માજી હતા પણ સંતોષી પોતાને જે કાંઈ થોડું ઘણું મળે તેનાથી સંતોષ માનતા ભગવાનનું નામ લેતા અને આનંદથી પોતાનું જીવન પસાર કરતા માજી સ્વભાવે ભલા પણ હતા પોતાને ઘેર જમવાના સમયે કોઈ આવી ચડે તો પોતાનામાંથી થોડું ઘણું આવનારને પણ તેઓ જમાડતા હવે એક દિવસની વાત છે બપોરનો સમય હતો આવા સમયે બે યુવાનો માજીને ઘેર આવે છે યુવાનોને કકડીને ભૂખ લાગી હતી યુવાનોએ માજીને કાંઈક જમવાનું બનાવી આપવા વિનંતી કરી માજી તો સ્વભાવે ભલા હતા તેમણે તો યુવાનોને જમાડવા તરત જ તૈયારી કરી લીધી ઝટપટ ચૂલો સળગાવી દીધો બે એક રોટલા થાય એટલો લોટ હતો અને થોડી ઘણી છાશ પડી હતી બે યુવાનો તો જમવા માટે બેસી ગયા માજીએ છાશ મરચું તથા તૈયાર થયેલો એક રોટલો ખાવા માટે આપી દીધો પોતાની થાળીમાં રોટલો આવતા એક યુવાન તરત જ ઝાપટવા મંડી પડે છે એટલે એટલે કે ફટાફટ ખાવા માટે મંડી પડે છે એમ બીજો યુવાન જરા બોલકણો હતો તે તો માજી સાથે વાતો કરતો કે માજી આ રોટલો ઘડવામાં કેટલી વાર ટપ ટપ કરવું પડે આ રોટલો બનાવવામાં કેટલી બાજરી જોઈએ તમે બાજરી વેચાતી લાવો કે તમારા ખેતરની જ હવે બીજો યુવાન તો આ રીતે પૂછવામાંથી જ ઊંચો નથી આવતો પહેલો યુવાન પોતાની થાળીમાંનો આખો રોટલો પૂરો કરી દે છે ઝાપટી દે છે અને થોડી વારમાં માજીએ બીજો રોટલો પણ તૈયાર કરી દીધો તે રોટલો પણ માજીએ પહેલા યુવાનને આપી દીધો હવે વાતોડો યુવાન હજી પણ વાતોમાંથી ઊંચો આવતો ન હતો માજી પાસે તો બે રોટલા થાય એટલો જ લોટ હતો આથી લોટ ખલાસ થતાં માજી ચૂલો ઠારી નાખે છે પહેલો યુવાન તો બીજો રોટલો પણ ખાઈ ગયો હતો માજીને ચૂલો ઠારી નાખતા જોઈ બીજો યુવાન બોલી ઉઠે છે અરે માજી હજી તો જમવાનું મારે બાકી છે તમે ચૂલો કેમ ઠારી દીધો આ સાંભળીને માજી કહે બેટા હવે તો લોટ પણ ખલાસ થઈ ગયો તું તો વાતો કરવા માટે બેઠેલો હું એમ સમજી કે તારે મમ્મમનું કામ નહીં હોય ટપ ટપનું કામ હશે હવે ભૂખ લાગી હતી તેવે સમયે ખાઈ લેવાને બદલે ડોળડાપણ કરી બાજરી ટપટપ અને રોટલાની વાતો કરવા બેસનારો યુવાન ખાલી પેટે રહે છે એટલે કે ભૂખ્યો રહે છે પણ ટપ વાત બાજુએ મૂકી ખાવાનું ઝાપટી જનાર યુવાન પોતાની ભૂખ સંતોષી શકે છે બાલ મિત્રો દોસ્તો અને વિદ્યાર્થીઓ તે સમયથી કહેવત પડી છે કે ટપ ટપથી કામ છે કે મમમથી બાળકો આ કહેવત કથા મુજબ તમારે પણ એક બાબત ખાસ યાદ રાખવાની કે આપણે કામથી કામ રાખવું જોઈએ જે કામ હાથમાં લીધું હોય તે કામ પહેલા પતાવવા માંડવું જોઈએ તે કામની બીજી કોઈ ખટપટમાં ન પડવું જોઈએ જેથી હાથમાં લીધેલું કામ બાજુએ રહી જાય બરાબર તો બાલ મિત્રો તમને ખ્યાલ આવી ગયો હશે ને આ કહેવત કથા અનુસાર કે ટપ ટપથી કામ છે કે મમ મમથી તો બાલ દોસ્તો અહીંયા આપણી કહેવત કથાનો વિડીયો પૂર્ણ કરીએ છીએ એ પહેલાં તમને એક બાબત ખાસ જાણવા માગું છું કે જો બાલમિત્રો અને વિદ્યાર્થી મિત્રો તમે મારી આ યુટ્યુબ ચેનલ પર પહેલી વખત આવ્યા હો નવા આવ્યા હો તો આપને જણાવી દો કે તમે પ્લે લિસ્ટમાં જઈ અને જોઈ શકો છો કે મારી ચેનલમાં આપને ધોરણ એકથી બારના ગુજરાતી વિષયને લગતા અભ્યાસ સ્વાધ્યાય કાવ્ય અને પાઠની સમજૂતી સાથે સાથે ગદ્યાર્થ ગ્રહણ પદ્યાર્થ ગ્રહણ વિસ્તાર સંક્ષેપીકરણ વાદાત્મક ગદ્ય ભાવાત્મક ગદ્ય પત્ર લેખન નિબંધ સમાસ છંદ અલંકાર વ્યાકરણ અને અન્ય વિષયને લગતા પણ વિડીયો આપને આ મારી યુટ્યુબ ચેનલમાંથી મળી રહેશે તો બાલમિત્રો જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો શેર કરજો લાઈક કરજો અને હા મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તમને વિડીયો ગમ્યો હોય તો તમે નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ પણ કરી શકો છો આ સાથે જ મારો વિડીયો પૂર્ણ કરું છું ફરી વખત બાલમિત્રો કોઈ નવી કહેવત કથા સાથે મળીશું ત્યાં સુધી આપની રજા લઉં આવજો બાલમિત્રો આવજો દોસ્તો અને આવજો વિદ્યાર્થી મિત્રો